તણાવભરી પરિસ્થિતિમાં માનસિક રીતે સુધારો થાય એના માટેના થોડાક તમને સ્ટેપ્સ આમાં આપેલા છે પુટ ઓન સમ મ્યુઝિક કોઈક એવું સંગીત છે એ તમે ચાલુ કરો અથવા તો સાંભળો યુ લાઈક જે તમને ગમતું હોય ડાન્સ થ્રુ ધ રૂમ રૂમમાં તમે એ સંગીત સાથે ડાન્સ કરો એટલે કે તમે ભલે એકલા હો પણ તમે તણાવભરી પરિસ્થિતિમાં પણ એન્જોય કરો ધીસ ક્રિએટિવ એક્ટિવિટી આ રચનાત્મક પ્રવૃત્તિ છે એક્સરસાઇઝ ધ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન જમણી બાજુ છે એમાં એ આ એક્સરસાઇઝ તમારા મગજની જમણી બાજુએ આ એક્સરસાઇઝથી સુધારો થશે એટલે કે તણાવમાં થોડીક હળવાશ થશે અને તમારા મગજની જે માનસિક અસ્થિરતા છે એમાં સમતુલા રીબેલેન્સ એટલે ફરીથી તમે સમતુલા મેળવી શકશો ગેટ અ ફિશ ટેન્ક ફિશ ટેન્ક એટલે શું કે તમે ખાસ કરીને માછલી ઘર છે એ લઈ આવો અને ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિલી લેંગ્વિટી એટલે શું કે ફિશ છે એ આમાં ધીરે ધીરે અથવા તો એકદમ જેન્ટલી તરતી હોય એનું તમે નિરીક્ષણ કરો ધીસ એલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન આના કારણે તમારું મગજ છે એ શાંત બનશે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ તમારી ચિંતાઓ છે એની તમે નોંધ કરો નોંધ કરો એટલે કે કયા કયા કારણોથી તમે ટેન્શનમાં આવો છો એનું તમે ખાસ કરીને યાદી તૈયાર કરો જેવી રીતે આપણે કોઈ વસ્તુ પરચેઝ કરવાની હોય એક કરતાં વધારે તો આપણે કેમ એનું લિસ્ટિંગ કરીએ છીએ એવી જ રીતે કઈ વસ્તુથી અથવા તો કયા સિચ્યુએશનમાં આપણી માનસિક પરિસ્થિતિ બગડે છે એ વસ્તુઓની યાદી તૈયાર કરો તો ઘણીવાર એવું બને કે તમને ખ્યાલ આવી જશે કે આના આવી આવી પરિસ્થિતિમાં અથવા તો આવા વાતાવરણમાં માનસિક પરિસ્થિતિ બગડે છે તો એ આપણે વસ્તુમાં સુધાર લાવીએ તો રાઈટ ડાઉન ઓલ યોર વરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર એક કાગળના ટુકડામાં લખો આઉટ ઓફ યોર હેડ પેપર્સ એન્ડ ગેટ્સ આઉટ ઓફ યોર હેડ કાગળમાં લખી અને મગજમાંથી બહાર કાઢો મીન્સ તમે હવે એ નેગેટિવ વસ્તુઓને મગજમાંથી કાઢી નાખો ગેટઆઉટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક કુદરતી વાતાવરણમાં તમે ચાલો ખાસ કરીને જાઓ અને વોક એટલે કે ચાલો મીન્સ નેચરને નિહાળો કન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ હવે તમારા માટે શું સારું છે અથવા તો યોગ્ય છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરું નાવ રાધર ધેન વોટ માઇટ એપન ટુ મોરો મીન્સ લીવ ઇન પ્રેઝન્ટ આવતીકાલે શું થવાનું છે એની ચિંતા ન કરો મેક્ઝિમમ માણસનો વર્તમાનનો સમય છે એ ભવિષ્યની ચિંતામાં જતો હોય છે અને એ વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળમાં જીવતો હોય અથવા તો ભવિષ્યમાં એટલે કે ભૂતકાળમાં જે ભૂલો કરી હોય એને યાદ કરી અને વર્તમાનમાં દુઃખી થાય અને ભવિષ્યની ચિંતા કરવાથી પણ વર્તમાન બગાડે એટલે એક સરસ મજાનું કોટેશન્સ છે ફરગેટ પાસ્ટ ડોન્ટ વરી અબાઉટ ફ્યુચર લિવ ઇન પ્રેઝન્ટ ભૂતકાળને ભૂલી જાઓ ભવિષ્યની ચિંતા ન કરો અને વર્તમાનમાં જીવો જો વર્તમાનમાં તમે ખૂબ પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે પરીક્ષાની ચિંતા ન કરો અને સતત મહેનત કરો તો વર્તમાનમાં જો તમે તમારો ટાઈમ છે એનો સતત ભણવામાં જ ઉપયોગ કર્યો હશે તો ભવિષ્યની તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે રિઝલ્ટ તમારું ઓલરેડી સારું હશે જ તો વર્તમાનનો ફૂલ ઉપયોગ કરો ખાસ કરીને પોઝિટિવ એક્ટિવિટીમાં એટલે કે મીન્સ તમે અત્યારે ટ્વેલ્થમાં છો એટલે ભણવામાં તો વોટ માઇટ હેપન ટુ મોરો આવતીકાલે શું થવાનું છે એની ચિંતા નથી કરવાની સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન બાથરૂમમાં તમે બાથરૂમ સિંગર ભલે આપણને સારું ગાતા ન આવડતું હોય પણ બાથરૂમમાં આપણે સ્નાન કરતાં કરતાં ગાવાનું અને શેમ્પુની બોટલ છે એને માઇક્રોફોન સમજવા ન બડી ઇઝ પરફેક્ટ તમારામાં ખામીઓ છે અને ખૂબીઓ પણ છે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી ન બડી ઇઝ પરફેક્ટ હુ વોન્ટ ટુ બી ન બડી મિસ્ટેક્સ આર ઓકે ભૂલો છે એ તો થતી હોય છે અને એ માફીને પાત્ર છે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી પણ ભૂલો છે એને આપણે રિપીટ ન કરીએ એ મહત્વની વસ્તુ ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ એવો એક શબ્દ છે કે ઘણીવાર આપણે કંઈક કોઈ આપણને કામ ચિંધે અથવા તો કંઈક નવું કામ સામે આવી જાય તો આપણે આપણી જાતને વિડ્રો કરી લઈએ આ મને ન ફાવે આ હું ન કરી શકું તો આઈ કાંટ એ શબ્દને તમારી ડિક્શનરીમાંથી ડિલીટ કરી શકો તો તમારને સફળતા મળશે હંમેશા નવા કામ છે એને ચેલેન્જ તરીકે સ્વીકારતા શીખશો તો જ તમે આગળ વધી શકશો અને તમારી પ્રગતિ થશે એટલે ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ હું ન કરી શકું નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ આ શબ્દને યાદ રાખો કે દુનિયામાં કંઈ પણ વસ્તુ અશક્ય નથી ઇટ ઇઝ એન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ રચનાત્મક વસ્તુઓ છે એને ધ્યાનમાં લેશો તો તમારો પોસિબલ સોલ્યુશન્સ એટલે કે જે મુશ્કેલી છે એનો ઉકેલ છે એ પોસિબલ આવશે એટલે શક્ય બનશે રાઈટ ઓફ યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ થોડીક લાઇન એવી લખો કે ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ ઓફ ધ બ્રેઇન તમારા મગજના ટુ એટલે કે બે હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ અર્ધ ગોળાર્ધ બે ગોળાર્ધને મગજના બે ગોળાર્ધમાં સમતુલા એટલે કે ફરીથી રીબેલેન્સ ફરીથી સમતુલા લાવવા માટે તમારા બીજા હાથથી તમે એક લીટી લખો એક્સપેક્ટ ટુ બી લકી તમે નસીબદાર છો અથવા તો આગળ તમારું નસીબ છે એ સારું બનશે અથવા તો તમે લકી છો એવી કલ્પના કરો અને એવું જ વિચારો વિદ્યાર્થી મિત્રો આ લેસન અહીંયા આપણે પૂરું થાય છે પાર્ટ થ્રીમાં આની નીચે લેસનની નીચે જે ગ્લોસરી આપી છે એમાં સિમિલર મિનિંગ પણ છે ઇંગ્લિશમાં એ તમે ફેરબુકમાં લખી લેજો અને આ લેસન આખું છે એ ખાસ કરીને તમે મારા વિડીયો સાથે રાખી અને ટેક્સ્ટબુક સાથે રાખીને બધા જ ચેપ્ટર છે એ આ રીતે જ તમે તૈયાર કરશો તો તમને સારી રીતે સમજાશે એટલે ખાસ તમને વિનંતી છે કે બધા વિડીયો સેવ કરીને રાખશો આપણે ચેપ્ટર સિક્સ સુધી તો પેલો કોર્સ છે એટલે કે ફર્સ્ટ પ્રિલિમનો ત્યાં સુધી આપણે સિક્સ સુધી તો લેશું જ એટલે તમારા મારી સાથે સાથે તમારે ટેક્સ્ટબુક તૈયાર કરવાની છે ને સરસ રીતે કરશો એવી હું અપેક્ષા રાખું છું થેન્ક યુ